राजकोट जईशु। राजकोट नी अंदर पण आज प्रकारनी कईक परिस्थिति रखडता ढोर छे ज, केटलाय लोकोना मोत थाय छे, परिवारनुं आखरे कोण रहे, शुं सरकार आ अंगे कोई जवाबदारी ले छे, नथी लेती। तंत्रनी अत्यारे तंत्र द्वारा तो रखडता ढोरनी जाणे के वारे आव्या। गौरव, ચોક્કસથી ખ્યાતિ રાજકોટ મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા વિસ્તારમાં જે રખડતા ઢોર હોય છે તે પકડવાની કામગીરી છે તે કરતી હોય છે। રાજકોટ શહેરમાં દર મહિને 300 થી 350 જેટલા ઢોર છે તે ધોરપકડ પાર્ટી દ્વારા પકડવામાં આવતો હોય છે અને સામાન્ય રીતે રસ્તા પર જ્યારે ઢોર રખડતા હોય છે ત્યારે અકસ્માત બનવાની ઘટના હોય છે તે સામે આવતી હોય છે। માલધારી સમાજ છે તેમણે ઢોર નિયંત્રણ વિધેયક છે તેમનો વિરોધ કર્યો હતો અને હવે સરકારે આ વિધેયક છે તે રદ કરવાની ખાતરી પણ આપી દીધી છે અને જે રીતના વિધેયક રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। મારી સાથે માલધારી સમાજના આગેવાન રાજુભાઈ ઝુંઝા છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, વિધેયક તો રદ કરવામાં આવ્યો પણ માલધારી સમાજની અન્ય માંગો હતી ને હવે જો આ પ્રકારે રખડતા ઢોર કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડે તો એના માટે જવાબદાર કોણ? ખાસ કરીને જોઈએ તો જે ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો અને પાછો ફરી રદ કરવામાં આવ્યો છે એ માત્ર કાગળની એક પ્રક્રિયા હતી, બાકી જે ઢોરની સમસ્યાઓ જે છે એ શહેરી વિસ્તારમાં એની એ જ સમસ્યાઓ છે। હજુ પણ રાત્રે પણ ઢોર પકડવામાં આવે છે, દિવસે દરરોજ 25 થી 30 ઢોર પકડવામાં આવે છે અને રાહદારીઓને પણ એટલી જ તકલીફ પડે છે। તો મારું સરકારને આપણા જી ન્યૂઝના માધ્યમથી એ કહેવાનું છે કે સૌ પ્રથમ એનો વૈકલ્પિક વ્યવસ્થા આપો, જે માલધારી વસાહતો જે શહેરની બહાર સ્થાપવાની છે એ પહેલાં બનાવો, ત્યાં સુધી આ ઢોર પકડવાનું બંધ કરો, કેમકે આ ઘર્ષણ તો ચાલુ જ રહેવાનું છે। કાયદો હટાવવાથી આ જે સમસ્યા છે એનો ઉકેલ એક જ દિવસમાં આવી નથી જવાનો, સમસ્યા એની જ છે। તો સૌ પ્રથમ આની જે વસાહતો છે એની કામગીરી ઝડપથી ચાલુ કરી દેવામાં આવે અને ત્યારબાદ આ ઢોર પકડવાની જે ઝુંબેશ છે એ ચાલુ રાખવામાં આવે। માલધારીઓની તકલીફ એની જ છે, લોકોને શહેરીજનોની તકલીફ એની જ છે। તો આ જ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો એના માટે એકમાત્ર ઉપાય છે કે માલધારી વસાહતો બનાવવામાં આવે અને વહેલી તકે બનાવવામાં આવે। મારી સાથે સ્થાનિક લોકો છે, શું કહેશો? રસ્તે જે રખડતા ઢોર છે તે અકસ્માત સર્જતા હોય છે, આના માટે જવાબદાર કોણ? કઈ રીતના આની અંદર સુધારો લાવવો જોઈએ? રખડતા ઢોર આ સમસ્યા બહુ ઓછી બને પણ આ લોકો જે માલધારી કુટુંબને હેરાન કરે છે। આજ પબ્લિકને સવારે ઉઠીને પહેલાં તો ઉઠતા હવે ચા જોઈ, ચા દૂધમાં દૂધ વગર હાલે નહીં, એટલે આમ જોઈ તો એના વગર અશક્ય, પણ સરકારે આના વિશે ને આ લોકોને એક જમીન ફાળવવાની જરૂર છે અને વ્યવસ્થિત માલધારીને જમીન ફાળવીને વ્યવસ્થિત રીતે એ ગાય ગૌશાળાને બધું વ્યવસ્થિત આપણે માણસ છીએ તો આપણે રહેવા એક મકાન જોઈ, તો આ મકાન જેમ આપણે જોતું જોઈએ છે તેમ ગાયોની જે જગ્યાઓ હતી જે પચાવી પાડી છે એ ગૌ માટે જે રાખેલી હતી અને એ જગ્યા જો પાછી ફરીને પાછી મળી જાય એવો કાયદો જો લાવવામાં આવે અને એની વસાહત આપવામાં આવે, જેમ રાજુભાઈએ કીધું કે જે વસાહત છે એ જ જતી રહી છે, જો રહેવા માટે કાંઈ છે નહીં તો રોડ ઉપર જ ઢોર આવી જવાના છે અને માણસ માત્રને અત્યારે ઘરમાં ઘર લેવું હોય ને તોય જગ્યા નથી, તો આ પશુઓ માટેની જગ્યા જે હતી એ હડપ કરી લીધી છે, હવે જો આવી જગ્યા ફરીને પાછી મળી જાય તો કદાચ ઉકેલ છે એ આવી જાય। હાઈકોર્ટ સરકારને ટક્કર કરે છે કે આ જે રખડતા ઢોર છે તે પકડો, આ પ્રકારે જો પકડવામાં આવે તો માલધારી સમાજ વિરોધ કરે, આના માટે જવાબદાર કોણ? કારણ કે છેલ્લે ભોગ તો લોકો જ બનતા હોય છે। માલધારી સમાજ માટે જે સરકારે કાયદો બનાવ્યો અને પાછો જ્યારે માલધારી સમાજે ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો અને એક દિવસમાં જ ખ્યાલ આવી ગયો કે દૂધ વગર ન ચાલે અને દૂધ વગર બાળકોને ન ચાલે એ એક બહુ મોટી સમસ્યા છે, બીજું કે ગરીબ દર્દીઓને પણ ન ચાલે, એટલે દૂધ વગરના ગરીબ દર્દીઓ અને બાળકો જે પીડાતા હતા એ આપણાથી નહોતું જોવાતું અને આપણે જોયું પકડવા જોઈએ કે ન પકડવા જોઈએ? ઢોર પકડવા જોઈએ પણ ઢોર પકડો અત્યારે ટેમ્પરરી, તમે જેમ કાયદો કેન્સલ કર્યો છે એવી જ રીતે તમે અત્યારે ટેમ્પરરી પકડવાનું બંધ કરો અને જ્યાં સુધી બીજો વિકલ્પ એટલે કે માલધારી વસાહત ન બનાવી શકો ત્યાં સુધી તમે થોડીક રહેમ રાખો એવી મારી ઈચ્છા છે। જી બિલકુલ ગૌરવજી, દોડથી લોકોને કેટલો